विद्यार्थी मित्रों, चैप्टर 14 आंकड़ाशास्त्र की अंदर हवे लेक्चर नंबर 6 छेले आपणे स्वाध्याय 14.2 पूरू कर्युं। त्यारबाद स्वाध्याय 14.3 की अंदर आलेखात्मक रजूआत हती, जे आपणे अत्यारे हाल पूरतुं धोरण 9 की अंदर उपयोगी नथी। माटे स्वाध्याय 14.4 चालू करीशुं, एनी अंदर दाखला नंबर 2 हूँ तमने आ लेक्चर की अंदर शीखड़ावीश। एना उपरथी तमारे दाखला नंबर 1 ई स्वप्रयत्ने गणवानो रहेशे। હવે દાખલા નંબર 2 ની અંદર તમને એવું કીધું છે, અવલોકનો આપેલા છે, 15 અવલોકનો આપેલા છે, એનો તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણ વસ્તુ શોધવાની છે, જે ધોરણ 7-8 ની અંદર આવતું માહિતીના નિયમન ચેપ્ટર ની અંદર કે તમારે મધ્યક શોધવાનો આવતો, મધ્યસ્થ શોધવાનો આવતો અને બહુલક શોધવાનો આવતો। ઈ જ સેમ વસ્તુ અહીંયા છે, બરાબર। तो सौ प्रथम आपणे मध्यक माटे ट्राई करिए। तो मध्यक नु सूत्र, मध्यक नी आपणे साइन लेता एक्स बार, तो एक्स बार नु सूत्र एवुं आवतुं, अवलोकनो नो सरवाळो एना छेद मा कुल अवलोकनों नी संख्या। तो आ 15-15 अवलोकनों नो सरवाळो करवानो रहेशे, 41 प्लस 39 प्लस 48 प्लस 52 प्लस 46 प्लस 62 प्लस 54 प्लस 40 प्लस 96 प्लस 52 प्लस 98 प्लस 40 प्लस 42 प्लस 52 प्लस 60। बधा ज अवलोकनों सरवाळो, एटले जे काई पण तमने अवलोकन आपेला होय बधाईनो तमारे शुं करवानुं रहेशे, सरवाळो। त्यारबाद छेदमां कुल अवलोकनोनी संख्या, एटले के अवलोकन केटला छे, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15, તો અવલોકનોની સંખ્યા કેટલી આવશે? 15। હવે આ 15-15 અવલોકનોનો તમે સરવાળો કરશો એટલે આન્સર આવશે 822, અને એને ભાગ્યા તમારે કરવાના રહેશે 15। 822 ભાગ્યા 15 કરો, 15 5 75, 7 વધે એટલે 72, તો 15 4 60, 12 વધ્યા અને પોઈન્ટ પછી મીંડું એટલે 15 8 120, 54.8 આવી ગયો આપણો મધ્યક, એટલે કે એક્સ બાર, બરાબર। મધ્યકની એક જ સિમ્પલ રીત છે, બધા જ સૂત્ર આ જ લેવાનું, અવલોકનોનો સરવાળો એને ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા, એટલે તમારે જવાબ આવી જાય। ત્યારબાદ હવે જોવાનું છે મધ્યસ્થ માટે, તો મધ્યસ્થ માટે તમારે અવલોકનોને કાં ચડતા ક્રમમાં ગોઠવવા પડે અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે, અને ત્યારબાદ જોવાનું હોય। હવે અહીંયા તમને અવલોકનોની સંખ્યા આપણને ખબર છે શું છે, 15, એટલે કે એકી સંખ્યા છે, બરાબર। એ પછી કરીશું, પેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ, ઉતરતા ક્રમમાં ગોઠવો તો પણ ચાલે। તો સૌથી નાનું અવલોકન જોવાનું, સૌથી નાનું અવલોકન અહીંયા દેખાય છે 39, એનાથી નાનું એકઈ છે નહીં। તો સૌ પ્રથમ લખવાનું, અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા, સૌ પ્રથમ અવલોકન લીધું 39, ત્યારબાદ 40 છે, કેટલી વખત છે? 2 વખત, તો 2 વખત લખવાનું આવશે 40। પછી 41 છે, કેટલી વખત છે? 1 વખત। પછી 42 છે, પછી 43 44 45 ક્યાંય છે નહીં, 46 છે અહીંયા, 46, પછી
સુડતાલીસ નથી, બરાબર? જે કઈ અવલોકન આવતા જાય આપણે ચેકતા જઈએ, ઓગણચાલીસ આવી ગયું, એકતાલીસ આવી ગયું, છેતાલીસ આવી ગયું, ચાલીસ, ચાલીસ, બેતાલીસ, આટલા અવલોકન આવી ગયા છે, બરાબર? હવે છેતાલીસ પછી ડાયરેક્ટ વધશે હવે અડતાલીસ, એના પછીનું અવલોકન અડતાલીસ, અડતાલીસ આવી ગયું. હવે અડતાલીસ પછી અવલોકન તમે જોવો તો શું આવશે, બાવન. કેટલી વખત છે? ત્રણ વખત છે, બાવન, 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 ત્રણ વખત બાવન. ત્યારબાદ આ ત્રણે ત્રણ બાવન આવી ગયા, ત્રણે ત્રણ બાવન ચેકી નાખી. ત્યારબાદ હવે આવશે ચોપન, તો ચોપન આવી ગયા. ચોપન આવી ગયા પછી પંચાવન, છપ્પન, સત્તાવન, અઠાવન, ઓગણસાઠ ને સાઠ, સાઠ આવી ગયા. હવે બાસઠ, અને છેલ્લે હવે એક જ અવલોકન હજી છે છન્નું, અને ત્યારબાદ આવશે અઠાણું. ચડતા અને ઉતરતા ક્રમમાં ખાસ ધ્યાન રાખવાનું, એક અવલોકન આડાઅવળું થાય નહીં. હવે અવલોકનોની સંખ્યા એકી છે, તો એકી સંખ્યામાં તમારે મધ્યસ્થ શોધવું હોય, મધ્યસ્થ માટેનું સૂત્ર આવશે એમ, બરાબર? મધ્યસ્થ માટેની સંજ્ઞા આવશે એમ. હવે અવલોકનોની સંખ્યા પંદર છે, મતલબ કે એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય ત્યારે તમારે સૂત્ર આવતું એન પ્લસ વન બાય ટુ મૂ અવલોકન. જ્યારે એકી સંખ્યા હોય ત્યારે એનની જગ્યાએ તમારે શું મૂકવાનું હોય, અવલોકનોની સંખ્યા, આવું સૂત્ર આવતું આપણે. તો એનની જગ્યાએ પંદર મૂકી, પંદર પ્લસ એક ભાગ્યા બે, આટલા મૂ અવલોકન. તો પંદર ને એક સોળ, સોળ ભાગ્યા બે મૂ અવલોકન. તો સોળ ભાગ્યા બે એટલે કે આઠમું અવલોકન. તો આમાં તમે લાઈનમાં જોઈ લ્યો આઠમું અવલોકન શું આવે છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. તો આઠમું અવલોકન એટલે કે જવાબ આવશે બાવન. અહીંયા જ આપણો જવાબ આવી જતો નથી, આપણે એટલામું અવલોકન જોવું પડે એ લાઈનમાં. આપણે આઠમું અવલોકન આવ્યું તો આઠમું અવલોકન હતું બાવન, તો એ જવાબ આવશે બાવન. શેનો જવાબ આવી ગયો આપણી પાસે, મધ્યસ્થનો. હવે જોવાનું છે બહુલક. બહુલકનો મતલબ શું થતો, કે જે અવલોકનનું સૌથી વધુ વખત પુનરાવર્તન થાય એ અવલોકનને આપણે બહુલક તરીકે લેતા. તો એ આપણે અહીં ચડતા ક્રમમાં ગોઠવી લીધા ત્યારે જોઈ જ લીધું. ચાલીસનું અવલોકન બે વખત થાય છે, પણ બાવનનું અવલોકન કેટલામી વખત છે, ત્રણ વખત છે. તો ત્રણથી વધુ વખતે કંઈ અવલોકન આવેલા નથી, મતલબ કે આપણો બહુલક પણ શું થશે, બાવન. લખવાનું કે અહીં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન 52 બાવન છે, તેથી માહિતીનો બહુલક શું થશે, બાવન. અહીંયા દાખલો પૂરો, બરાબર? હવે મધ્યકની અંદર ફિક્સ થઈ ગયું સૂત્ર આજ આવશે, જે કંઈ અવલોકનો આપ્યો એનો સરવાળો, એને ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા. પણ મધ્યસ્થની અંદર જો તમને યાદ હોય તો આપણે બે સૂત્ર આવતા, સાત અને આઠની અંદર માહિતીના નિયમન ચેપ્ટરમાં જે આપણે મધ્યસ્થ આવતું એના બે સૂત્ર આવતા. જેમ મેં તમને વાત કરી હતી એમ કે અવલોકનોની સંખ્યા એકી હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું રહે, કે એન પ્લસ વન ભાગ્યા બે એટલામું અવલોકન. પણ જ્યારે તમને અવલોકન એન કેવી સંખ્યા હોય, બેકી સંખ્યા હોય, અવલોકનોની સંખ્યા બાર, ચૌદ, સોળ, કોઈ પણ બેકી આંકડામાં હોય ત્યારે તમારે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર એન બાય ટુમું અવલોકન પ્લસ એન પ્લસ વન બાય ટુમું
અવલોકન અને એને ભાગ્યા બે. આ તમારે આવતું મધ્યસ્થનું સૂત્ર. બરાબર, ક્યારે? તો કે અવલોકનોની સંખ્યા કેવી હોય? બેકી સંખ્યા હોય ત્યારે. અને જો અવલોકનોની સંખ્યા એકી હોય તો તમારે સિમ્પલ આ જ સૂત્ર મૂકવાનું રહેશે કે એન પ્લસ વન ભાગ્યા બે એટલામું અવલોકન. અને જો બેકી સંખ્યા હોય તો આટલા આવડું આ સૂત્ર મૂકવાનું રહેશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, બે ખાલી રહ્યા એ એનના છેદમાં જ મૂકવાના છે. બરાબર, એકના છેદમાં આવશે નહીં. એક્ઝામ્પલ તરીકે તમને એમ આપ્યા હોય કે કુલ અવલોકનોની સંખ્યા કેટલી હોય? બાર. તો આ એનની જગ્યાએ તમે બાર લ્યો તો બાર ભાગ્યા બેમું અવલોકન પ્લસ બાર ભાગ્યા બે પ્લસ વનમું અવલોકન અને એને ભાગ્યા બે. હવે બાર ભાગ્યા બે એટલે છઠ્ઠું અવલોકન થાય, અને અહીંયા બાર ભાગ્યા બે એટલે કેટલા થાય? છ પ્લસ એક મૂ અવલોકન અને એને ભાગ્યા બે. મતલબ કે છઠ્ઠું અવલોકન અને પ્લસ સાતમું અવલોકન ભાગ્યા બે. બરાબર, હવે અહીંયા તમારે જે છ આ જવાબ આવ્યો ને, છ અને સાત સંખ્યા નથી, એ શું છે? અવલોકન છે. બરાબર, એટલે એટલામું અવલોકન તમારે અહીંયા જોવું પડે કે એક બે ત્રણ ચાર પાંચ ને છ, છઠ્ઠું અવલોકન શું છે? છેતાલીસ. અને સાતમું અવલોકન શું છે? અડતાલીસ. તો તમારે અહીંયા કરવાનું થાય આગળ છેતાલીસ પ્લસ અડતાલીસ અને એને ભાગ્યા બે. બરાબર, એ એક ખાસ યાદ રાખવાનો. આની પહેલા ધોરણમાં આપણે આવી જ ગયું હતું માહિતીના નિયમન ચેપ્ટરની અંદર, પણ તેમ છતાંય એનું જ એકવાર આખું રિવિઝન છે. બરાબર, આ દાખલો થઈ જાય એટલે એના ઉપરથી તમારે આની આગળનો દાખલો સ્વ પ્રયત્ન કરવાનો રહેશે.